नमस्कार, न्यूज बुलेटिन में आपनुं स्वागत छे। हूँ छू पंकज। शुरुआत करीशुं महत्वपूर्ण समाचार थी। महेसाणाना वडनगरनी कुमार प्राथमिक शाळाने प्रेरणा केन्द्र बनावाशे। पीएम नरेन्द्र मोदीए आ कुमार प्राथमिक शाळामां प्राथमिक शिक्षण मेळव्युं हतुं। 100 वर्ष जूनी आ कुमार प्राथमिक शाळामां हवे प्रेरणा केन्द्र बनशे। नवी पेढ़ीने प्रेरणा अने ऐतिहासिक वारसानी जाळवणी राखवा माटे आ स्कूलने हवे नवो लूक अपाशे। राज्यना मुख्य सचिव अनिल मुकीमे वडनगरनी मुलाकात लीधी हती, जेमां तेमणे अधिकारीओ समक्ष प्रेरणा केन्द्रनुं प्रेजेंटेशन निहाळ्युं हतुं। होटल तोरणमां मळेली आ बેઠકમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો આ એક મહત્વપૂર્ણ ખબર, વડનગરમાં કુમાર પ્રાથમિક શાળામાં પ્રેરણા કેન્દ્ર બનાવાશે। પીએમ નરેન્દ્ર મોદીએ આ કુમાર પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું। 100 વર્ષ જૂની આ કુમાર પ્રાથમિક શાળામાં હવે પ્રેરણા કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ અમારી સાથે જોડાયા છે। કેતન, પ્રેરણા કેન્દ્ર બનાવાશે કુમાર પ્રાથમિક શાળામાં, તો આ પ્રેરણા કેન્દ્રમાં કયા પ્રકારની કામગીરી થશે, વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે વડનગર એટલે કે આપણા જે પીએમ છે તેમનું માત્ર વતન છે, તેના કારણે હાલ વડનગરમાં અનેક જે કામગીરી છે કરવામાં આવેલી છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ વડનગરના જે સ્કૂલ છે ત્યાં ભણતર કરવામાં આવી છે, ત્યારે ગત રોજ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા વડનગરની મુલાકાત લેવામાં આવી હતી। મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને વડનગરમાં બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં જે 100 વર્ષ જૂની જે કુમાર કન્યા પ્રાથમિક શાળા છે તેને પ્રેરણા કેન્દ્ર બનાવવા આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં નક્કી કરાશે કે ભાઈ આમાં શું કરી શકાય છે। પ્રેરણા કેન્દ્રનું મુખ્ય સચિવ તેમજ ઉપસ્થિત જે સચિવ હોય તેવા સામે પેજેસ પણ રજૂ કરવામાં આવ્યું હતું, એટલે આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે કે કઈ રીતે આ બેઠક બાદ કોઈ નિવેદન આપવામાં આવ્યું છે સ્થાનિક કે જિલ્લાના કોઈ અધિકારી દ્વારા? હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ ચોક્કસથી નવી પેઢીને પ્રેરણા મળે અને તેમજ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે શાળાને નવું લુક આપવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। ઐતિહાસિક વારસાની જાળવણી માટે નવો લુક આપવામાં આવશે। કુમાર પ્રાથમિક શાળાને પ્રેરણા કેન્દ્ર તરીકે બનાવાશે, નવો લુક આપવામાં આવશે અને કેન્દ્ર પણ બનાવાશે। 100 વર્ષ જૂની આ કુમાર પ્રાથમિક શાળા છે કે જ્યાં પીએમ મોદી અહીંયા પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું। અનિલ મુકીમે હોટલ તોરણ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આ પ્રાથમિક શાળાને કેવી રીતે વધારે સારી અને પ્રેરણાત્મક બનાવી શકાય તેના માટે ચર્ચા કરી। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ઓનલાઈન જાહેર થયું છે આ પરિણામ, શાળાઓ ઓનલાઈન પરિણામ જોઈ શકશે। કોરોનાને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, ત્યારે આજે જે પરિણામ જાહેર થયું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે। વિદ્યાર્થીઓ શાળાએથી આ પરિણામ મેળવી શકશે। 691 વિદ્યાર્થીને એ ગ્રેડ મળ્યો છે, જ્યારે 9495 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સી ગ્રેડ મેળવનારા એટલે કે C2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓ વધારે છે। C1ની જો વાત કરીએ તો C1માં 1,29,781 સૌથી વધારે વિદ્યાર્થીઓ આ ગ્રેડમાં છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા 1,08,299 વિદ્યાર્થીઓ છે। કુલ 4,00,000 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે। આ સામાન્ય પ્રવાહનું પરિણામમાં 2,10,375 વિદ્યાર્થીઓ અને 1,89,752 વિદ્યાર્થીનીઓ નોંધાઈ છે, ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ 4,127 રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ જે છે એ આજે જાહેર કરવામાં આવ્યું છે। શાળાઓ આ જે પરિણામ છે એ ડાઉનલોડ કરી શકે છે, વિદ્યાર્થીઓ શાળાઓમાંથી માર્કશીટ જે છે એ લઈ શકે છે। જો એક્ઝામ લીધી હોત તો વધારે સારું આવત, પણ એક ખુશી એ પણ છે કે હવે કોલેજો સ્ટાર્ટ થશે તો અમે જઈ શકીશું, ભણી શકીશું, તેથી થોડું આમ ખુશી બી થાય છે। પરિણામથી પૂરા સંતુષ્ટ છીએ, કારણ કે જે થયું આપણા સારા માટે જ થયું, જો એક્ઝામ ના લેવાય તો બી રિઝલ્ટ આવી ગયું, નકર પછી કોલેજને બધું ડિલે થતું હતું, લેટ થતું હતું બધું, એટલે સારું જ છે કે જે આવ્યું એ સારું જ છે, હું તો સંતુષ્ટ છું। 95.35% રેક આવ્યા છે, પરિણામ થોડું સારું આવ્યું છે, એક્ઝામ લીધી હોય તો વધારે સારું આવત નો ડાઉટ। આમાં કેટલાકને અસંતોષ થશે એનું કારણ એ છે કે આની અંદર 3 પ્રકારનું વેઇટેજ લેવામાં આવ્યું છે। ધોરણ 10નું માર્ક છે જે 50%, ધોરણ 12ના પ્રથમ પરીક્ષા જે લેવામાં આવી સ્કૂલ લેવલે એ અને એકમ કસોટી એમ કરીને 125ના 25% અને ધોરણ 11ના 25% એમ કરીને 100%નું બોર્ડે રિઝલ્ટ તૈયાર કર્યું છે। એટલે કેટલાક વિદ્યાર્થીઓને જે હોશિયાર હતા એમને એવું થયું કે સાહેબ પરીક્ષા લીધી હોત તો આના કરતાં વધારે સારું આવ્યું હોત।
तो धोरण 12 सामान्य जो प्रवाहनुं जो परिणाम छे ए धोरण 10ना 50%, धोरण 11ना 25% अने धोरण 12नी स्कूलनी परीक्षाना 25% गुणना आधारे तैयार करवामां आव्युं छे। त्यारे आ परिणामने लईने विद्यार्थीओमां खूब ज आनंद अने उत्साहनी लागणी जोवा मळी। जो कि केटलाक विद्यार्थीओ एवुं पण कही रह्या छे कि जो परीक्षा लेवाई होत तो परिणाम थोड़ू वधारे पण सारुं आवत। जो कि घणा विद्यार्थीओने आ परिणामथी संतोष पण छे। राज्य सरकारे शिक्षकों ने परीक्षा आपवा करे।